हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई बंधारण की शुरुआत करी दी थी अति जिनी अंदर आपने ऑलरेडी बे लेक्चर जोई गया छे। तो जो आगरना बे लेक्चर न जोया हो तो खास करीने जोई लेजो, कारण के अजु एक टॉपिक चालू छे जिनी अंदर आपने बे वीडियो पूरा करी दीधा छे। आपने जोता हता ऐतिहासिक पृष्ठभूमि बंधारण नी, जिनी अंदर सौथी पहला लेक्चर नी अंदर जे ईस्ट इंडिया कंपनी आवे छे ई समय ब्रिटिश सरकार द्वारा कया कया कायदा बनावामां आवे छे एनी वात करी हती। एना पछी जे लास्ट लेक्चर हतो लेक्चर नंबर 2, एनी अंदर ताजना शासन आवी गया छे अने ए ताजना शासन वक्ते ब्रिटिश सरकार कया कया कायदा बनावे छे एमांथी अर्धा कायदा आपणे लेक्चर नंबर 2 नी अंदर जोई गया हता। बाकीना जे कायदा छे ए आजना लेक्चर नी अंदर जोईशुं। बीजी वस्तु के जो तमे आ चेनल ने सब्सक्राइब नथी करी तो सब्सक्राइब करी लेजो, कारण के आवा डेली लेक्चर अहीं आवता रहेशे अने तमारो कोई पण वीडियो मिस ना थाय एना माटे सब्सक्राइब करीने बाजू में रहेलू बेल आइकन पर तमे दबावी देजो। तो बात करिए आपणे कंईक जोता हता संपूर्ण बंधारण, एमां बंधारणनी ऐतिहासिक पृष्ठभूमि जोता हता, जेनी अंदर आपणे बे वस्तु जोवानी हती के ईस्ट इंडिया कंपनी ज्यारे आवे छे 1600 नी अंदर, एना पछी जे धीमे धीमे ए राजकारणनी अंदर घुसे छे अने ए समय एने रेग्युलेट करवा माटे ब्रिटिश सरकार द्वारा ईस्ट इंडिया कंपनीमां कया कया कायदा लावामां आवे छे आपणे लेक्चर नंबर 1 માં જોઈ ગયા હતા। એના પછી આપણે વાત કરી હતી કઈક તાજના શાસનની, કે હવે તાજનું શાસન આવી ગયું છે એટલે કે બ્રિટિશ સરકાર છે હવે પોતાની કમાન છે એ ભારતની અંદર સંભાળી લીધી છે। એ સમયે ઘણા બધા અધિનિયમ આવે છે જેમાંથી આપણે સાયમન કમિશન સુધી, ક્યાં સુધી, સાયમન કમિશન સુધી લેક્ચર નંબર 2 ની અંદર જોઈ ગયા હતા। તો લેક્ચર નંબર 2 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આ બધી વસ્તુ એકબીજાને લિંક આવે છે। ઓકે, એક અધિનિયમ છે એ બીજા અધિનિયમને લિંક હોય છે। ઓકે, તો સાયમન કમિશન સુધી આપણે લેક્ચર નંબર 2 ની અંદર પૂરું કરી દીધું હતું। હવે જે બાકીના છે એ આપણે આજના લેક્ચરની અંદર પૂરા કરીશું અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ભારતના જે બંધારણની જે ઓરિજિનલ વસ્તુ છે એ આપણે સ્ટાર્ટ કરીશું। ભારતનું બંધારણ કઈ રીતના બને છે, ઓકે, એ બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવાની છે। તો આ કહેવાય કે આ હિસ્ટ્રીનો સૌથી મોટો ટોપિક કહેવાય જે બધાને કન્ફ્યુઝ થતા હોય છે કે આની અંદર આ સાહેબ ચલાવો। ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા કે જે સુધારા થયા છે, જે અધિનિયમ આવ્યા છે અંગ્રેજોના સમયમાં, એમાં અમને ખબર નથી પડતી, તો મેં તમને ફોલાવીને બંધારણની અંદર આ ટોપિક ચલાવી દીધો। ઓકે, તો હવે આગળના જે બાકી છે આજના ટોપિકો એ આપણે કમ્પ્લીટ કરી દઈએ। તો આપણે કંઈક જોતા હતા જેની અંદર આખી સ્ટોરી કંઈક આવી હતી કે ભારત સરકાર અધિનિયમ 1958 લાવે છે, સોરી 1858 લાવવામાં આવે છે, કારણ કે 1857 નો વિપ્લવ થાય છે। એના પછી ત્યાંના જે આઈએનસી છે આઈએનસી ની રચના થઈ જાય છે અને આઈએનસી દ્વારા ભારતીય પરિષદ અધિનિયમ 1861 લાવવાની જરૂર પડે છે, કારણ કે એ લોકો કહે છે કે ભારતીય લોકોને પણ તમારી પરિષદની અંદર સ્થાન આપો। એના પછી સમય વીતતો જાય છે, સમય વીતતો જાય છે, સમય વીતતો જાય છે અને છેલ્લે આપણે જોઈએ છીએ સાયમન કમિશન 1927। આ કેમ લાવવામાં આવે છે કે ભારતીય શાસન અધિનિયમ 1919 જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે, તો આની અંદર ઘણી બધી એવી બાબતો છે એ સુધારવામાં આવી હતી। તો આ વસ્તુ પ્રોપરલી ભારતની અંદર એપ્લાય કરી છે કે નહીં તો એની ચકાસણી કરવા માટે શું આવે છે, સાયમન કમિશન આવે છે। પણ સાયમન કમિશનની અંદર બધા લોકો ભારતીય હોય છે અને ભારતીય હોવાના કારણે એનો વિરોધ થાય છે, પરંતુ સાયમન કમિશન તો ભારતમાં આવે છે અને 1930માં આ એનો રિપોર્ટ રજૂ કરે છે। આ રિપોર્ટની અંદર યાદ રાખજો કે કઈ વસ્તુ એ ના પાડી દેશે, મતલબ કે સાયમન કમિશન આવ્યું એને ચકાસણી કરી એમાંથી કઈ વસ્તુ છે એ કહી દે છે કે ભાઈ આ વસ્તુ આ કાયદાની અંદર ખોટી છે, અને એ હતી આ ડાયરકી પ્રથા। ઓકે, જે પ્રાંતની અંદર વિષયોની અંદર હસ્તાંતરિત વિષય અને અનામત વિષયને બે ભાગ પાડવામાં આવ્યા હતા, તો આ જે ડાયરકી પ્રથા હતી એ ખોટી હતી એવું આ સાયમન કમિશને એના રિપોર્ટની અંદર જણાવ્યું હતું, અને એના પછી આ જે ડાયરકી પ્રથા છે એ પ્રાંતની અંદર કેન્સલ કરવામાં આવે છે। ઓકે, તો આ હતું સાયમન કમિશન। હવે આપણે અહીંયાથી કન્ટિન્યુઅસ કરવાનું છે। હવે વાત કરીએ નહેરુ રિપોર્ટ 1928। હવે થાય છે એવું કે સાયમન કમિશન પોતાનો રિપોર્ટ આપે છે અને જતો રહે છે, એના પછી ઓકે એટલે એને જ્યારે રિપોર્ટ બનાવતો હોય છે ત્યારે જ એક ઘટના થાય છે 1928 ની અંદર, જેને આપણે નહેરુ રિપોર્ટના નામથી ઓળખીએ છીએ। થાય છે એવું કે ભારતના સચિવ, જેને હિન્દ સચિવ કહીએ, ઓકે આપણે હિન્દ સચિવ જેને કહીએ છીએ SOS સેક્રેટરી ઓફ સ્ટેટ, તો એ વખતે હોય છે લોર્ડ બિંકનહેડ। કોણ હોય છે? લોર્ડ બિંકનહેડ। આ લોર્ડ બિંકનહેડ છે એ ભારતને પડકારે છે, કારણ કે અહીંયા તમે જુઓ કે અહીંયા 1927 ની અંદર જબરજસ્ત વિરોધ થયો છે, કારણ કે અંગ્રેજની ટીમ જેવી બ્રિટિશ જે ઇંગ્લેન્ડથી આવે છે તરત જ અહીંયા શું થાય છે, આંદોલન થઈ જાય છે, તો અહીંયા જે સેક્રેટરી ઓફ સ્ટેટ હોય છે ને એ બગડે છે।
કે યાર શું તમે જ્યારે હોય ત્યારે આંદોલન ઉપર બેસી જાઓ છો, જે પણ ત્યાંથી ઇંગ્લેન્ડથી આવે એની અંદર અમારા ભારતીય હોવા જોઈએ, ભારતીય હોવા જોઈએ, આમ કરીને શું મતલબ કે અમારી જે સિસ્ટમ છે એ તમને ખોટી લાગે છે? તો અહીંયા શું છે કે ભારતીયોને પડકારવામાં આવે છે. કોણ પડકારે છે? ભારતના સચિવ, એ વખતે જે હિન્દ સચિવ હોય છે, જે સેક્રેટરી સ્ટેટ હોય છે, લોર્ડ બિંકનહેડ. લોર્ડ બિંકનહેડને ખબર છે કે ભારતની અંદર જે લોકો છે એની અંદર આપણે ભાગલા પાડી દીધા છે, હિન્દુઓને અલગ કરી નાખ્યા છે, મુસ્લિમોને અલગ કરી દીધા છે, હવે જે દળ છે ત્યાંના જે ગ્રુપ છે એમની વચ્ચે એકતા નથી. તો અહીંયા લોર્ડ બિંકનહેડ કહે છે ને, જાઓ તમને હું પડકારું છું કે તમે તમારા રીતના એવું બંધારણનું નિર્માણ કરીને બતાવો જે તમારા દરેક દળ અને પાર્ટીને સ્વીકારવાય. આવું આમ કહેવાય કે ચેલેન્જ આપે છે. કોણ? લોર્ડ બિંકનહેડ. લોર્ડ બિંકનહેડ એમ કહે છે કે તમે તમારી રીતના કોઈ એક બંધારણ બનાવીને બતાવો જે તમારા જેટલા પણ ગ્રુપ છે ને, હિન્દુ મુસ્લિમ શીખ જેટલા પણ ગ્રુપ છે તમારા, એ બધાને એ બંધારણ માન્ય હોય, તમારી દરેક પાર્ટીને એ બંધારણ માન્ય હોવું જોઈએ, એવું તમે આ રીતના ચેલેન્જ આપે છે લોર્ડ બિંકનહેડ. હવે આ છે એ કોણ સ્વીકારે છે? તો આ સ્વીકારે છે નહેરુ. તમને એ દેખાય છે મોતીલાલ નહેરુ છે. આ મોતીલાલ નહેરુ કોણ છે? જવાહરલાલ નહેરુના પપ્પા છે. કોણ છે? જવાહરલાલ નહેરુના પપ્પા છે. તો એ સ્વીકારે છે, ઓકે, કે ચલો હું એવું બંધારણ બનાવીને બતાવીશ જે અમારી દરેક પાર્ટી અને દળને શું હશે, સ્વીકાર્ય હશે. તો આ રીતના ચેલેન્જ એક્સેપ્ટ કરી લે છે. હવે ઓબ્વિયસલી ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી તો હવે એ વસ્તુને બનાવવી પણ પડશે, મતલબ કે એને બનાવવું પણ પડશે ને, મતલબ કે બંધારણ બનાવવાની આપણે ચેલેન્જ એક્સેપ્ટ તો કરી લીધી તો હવે બંધારણ બનાવવાની ફરજ પડી. તો એ શું કરે છે? મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં પુના ખાતે એક સમિતિ બેસાડવામાં આવે છે, કારણ કે હવે રિપોર્ટ બનાવવાનો છે, એક બંધારણ, નાનું એવું બંધારણ બનાવવાનું છે જે બધાને માન્ય હોય. તો નહેરુ દ્વારા પડકાર સ્વીકારાયો અને પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં, અધ્યક્ષ કોણ હોય છે? મોતીલાલ નહેરુ હોય છે. પૂછાય સચિવ કોણ હોય છે? આ જે પરિષદ બેસી એમાં સચિવ કોણ હોય છે? તો યાદ રાખજો એમના પુત્ર જવાહરલાલ નહેરુ હોય છે. તો આની અંદર બંને હોય છે, મોતીલાલ નહેરુ એ અધ્યક્ષ પદ ઉપર હોય છે અને જવાહરલાલ નહેરુ છે એ સચિવના પદ ઉપર હોય છે. પુના ખાતે નહેરુ રિપોર્ટ બનાવવા માટેની એક સમિતિ બેસાડવામાં આવી. આની અંદર બીજા કયા કયા લોકો હતા? તો અલી ઇમામ હતા, સુભાષચંદ્ર બોઝ હતા, મંગલસિંહ હતા, સાહેબ ખુરેશી હતા, સર તેજ બહાદુર હતા, જી આઈ પ્રધાન હતા, વગેરે લોકો હતા. આમાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે જે નહેરુ રિપોર્ટ બનાવવા માટે નીચેનામાંથી કોણ હતું કે કોણ ન હતું, ઓકે? તો આ ટાઈપનો ક્વેશ્ચન પણ બની શકે. તો આ યાદ રાખજો, આ નામ યાદ રાખજો, મોતીલાલ નહેરુ એ અધ્યક્ષ પદે હતા, જવાહરલાલ નહેરુ એ સચિવના પદે હતા, સેક્રેટરીના પદે હતા, સાથે સાથે અલી ઇમામ, સુભાષચંદ્ર બોઝ, મંગલસિંહ, સાહેબ ખુરેશી, સર તેજ બહાદુર, જી આઈ પ્રધાન વગેરે લોકો આની અંદર હતા. હવે નહેરુ રિપોર્ટ બની જાય છે. આ નહેરુ રિપોર્ટમાંથી અગત્યની જે વસ્તુ છે એ જે એક્ઝામની અંદર પૂછાય છે કે નહેરુ રિપોર્ટની અંદર, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલું છે કે નહેરુ રિપોર્ટની અંદર મૂળભૂત અધિકારોની વાત થઈ હતી કે ન થઈ હતી. શું ક્વેશ્ચન પૂછાયેલો છે? કે નહેરુ રિપોર્ટ જે રજૂ કરવામાં આવે છે એની અંદર નાગરિકોના મૂળભૂત અધિકારોની વાત થઈ હતી કે ન થઈ હતી? તો યાદ રાખજો થઈ હતી, જેની અંદર 19 જેટલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ નહેરુ રિપોર્ટની અંદર. સાથે સાથે જે તમને ખબર હોય કે સાંપ્રદાયિક ચૂંટણી જે બ્રિટિશરો છે એમને શરૂ કરી હતી, એટલે કે અંગ્રેજો છે, સોરી, જે મુસલમાનો છે એમની અલગ ચૂંટણી થશે જેમાં વોટ આપનાર પણ મુસલમાન હશે અને ઉભો રહેનાર ઉમેદવાર પણ મુસલમાન હશે. એ જીતના તમને ખબર છે પાછળથી ખ્રિસ્તી છે, શીખ છે, બધાને અલગ અલગ કરી દીધા હતા, તો જેને સાંપ્રદાયિક ચૂંટણી કહેવામાં આવે. તો અહીંયા નહેરુ રિપોર્ટની અંદર એવું કીધું કે ભાઈ જે સાંપ્રદાયિક ચૂંટણી તમે કરો છો, બધી અલગ અલગ ચૂંટણી કરો છો, પહેલા તો એને બંધ કરો અને સંયુક્ત ચૂંટણીના આધારે તમે મત આપવાનું નક્કી કરો, ઓકે? તો અહીંયા સંયુક્ત ચૂંટણીની વાત કરી હતી. બીજી વસ્તુ, ધર્મ નિરપેક્ષતાને પ્રોત્સાહન આપો, ઓકે? બધા ધર્મને નિરપેક્ષ રહીને તમે પ્રોત્સાહન આપો, તો તમે એ વ્યક્ત કરો પહેલા. બીજી વસ્તુ કે નહેરુ રિપોર્ટ તત્કાલીન જે કોંગ્રેસ હતી એના દ્વારા સ્વીકારવામાં આવી, પણ જે મુસ્લિમ લીગ હતી એનો વિરોધ થયો. તો એ તમે સમજી શકો છો કે અહીંયા ચેલેન્જ શું હતી કે બધા દળને સ્વીકાર હોવી જોઈએ, પણ અહીંયા તમે જુઓ કે જે મુસ્લિમ લીગ છે એ આ નહેરુ રિપોર્ટનો શું કરે છે, વિરોધ કરે છે. ક્લિયર? તો અહીંયા આ વસ્તુ સમજી શકો છો. એટલે કે આ વસ્તુ એક નાની એવી વસ્તુ જે મેં તમને રસ્તામાં આવતી હતી તો મેં તમને કહી દીધું કે ભાઈ નહેરુ રિપોર્ટ છે શું. ક્લિયર? તો આ વસ્તુ બની હતી. હવે એના પછી એક બીજી નાની વસ્તુ છે એ પણ હું તમને સમજાવી દઉં છું, બંધારણની અંદર નથી આવતી, પણ પુના કરાર, આઈ હોપ સો નામ સાંભળ્યું હશે કે ભાઈ પુના કરાર થયો હતો, કોના કોના વચ્ચે થયો હતો, કે ગાંધીજી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર વચ્ચે થયો હતો.
હવે અહીંયા પુના કરાર એક સરસ મજાની વસ્તુ છે જે તમારે સમજવાની છે. જે વસ્તુ અત્યારે પણ ચાલી રહી છે, જે અનામત તમે કહો છો, અનુસૂચિત જાતિ જનજાતિ માટે જે અનામત સીટો તમને જોવા મળે છે, તો એ વસ્તુ આ પુના કરારની અંદર નક્કી કરવામાં આવી હતી. હવે આ વસ્તુને તમારે સમજવાની છે. અહીંયા કોણ સાચું છે, કોણ ખોટું, અહીંયા હું એ નહીં કહેતો કે અહીંયા બાબા સાહેબ આંબેડકર સાચા છે કે ગાંધીજી સાચા છે, બંને સાચા છે. બંનેના આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું કે બાબા સાહેબ આંબેડકર શું વિચારતા હતા અને ગાંધીજી શું વિચારતા હતા, અને બંને વચ્ચે કહેવાય કે એક મીઠો ઝઘડો કેમ ઉભો થયો હતો. હવે થાય છે એવું કે ઓગસ્ટ 1932માં બ્રિટિશ વડાપ્રધાન હોય છે એ વખતે, ઓકે, બ્રિટિશની અંદર વડાપ્રધાન હોય છે રેમ્સે મેકડોનાલ્ડ. ઓકે, મેકડોનાલ્ડ નામ યાદ રાખજો, રેમ્સે મેકડોનાલ્ડ. લઘુમતીઓના પ્રતિનિધિત્વની એક યોજનાની ઘોષણા કરે છે કે જે લઘુમતીઓ છે, જે અનુસૂચિત જાતિ જનજાતિ, જે પછાત વર્ગના લોકો છે, એના માટેની એક યોજના લાવવામાં આવે છે જેને કોમ્યુનલ એવોર્ડ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, આ શબ્દ યાદ રાખજો, કોમ્યુનલ એવોર્ડ. પૂછાઈ જયેલો એક્ઝામની અંદર કે જે જે કહેવાય કે બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે જે બહેસ થઈ હતી એ કયા વસ્તુને લઈને થઈ હતી, તો કોમ્યુનલ એવોર્ડ નામનો જે વસ્તુ લાવવામાં આવે છે રેમ્સે મેકડોનાલ્ડ દ્વારા, એના કારણે થઈ હતી. ક્લિયર? તો આ યાદ રાખીશું. હવે આ કોમ્યુનલ એવોર્ડની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જે તમારા મુસ્લિમો છે એમની અલગ ચૂંટણી, એ તો ચાલતું જ હતું. શીખ છે એમની પણ ચૂંટણી, ચલો વાંધો નહીં. ખ્રિસ્તી છે, ભારતીય ખ્રિસ્તી, એમની પણ અલગ ચૂંટણી થશે. એંગ્લો ઇન્ડિયન જે લોકો છે ભારતની અંદર રહે છે એમની અલગ ચૂંટણી થશે. અને શોષિત વર્ગ જે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે એમની પણ અલગ ચૂંટણી થશે. હવે જેવો આ શબ્દ આવ્યો શોષિત વર્ગ, એમની પણ અલગ ચૂંટણી ગાંધીજી બગડ્યા. ઓકે, ગાંધીજીનો મત એવો હતો કે જે શોષિત વર્ગ છે, જે અનુસૂચિત જનજાતિ છે, તો એ તો હિન્દુની અંદર જ આવી જાય ને, એમને અલગ શું કરવા પાડો છો? મતલબ કે ચલો હિન્દુ અને મુસ્લિમ એમને અલગ પાડે, એમની અલગ અલગ ચૂંટણી કરાય, વાંધો નહીં. પણ તમે જે હિન્દુ છે, હિન્દુ, આ હિન્દુની અંદર બે વસ્તુ આવે. ઓકે, જેમ જનરલ લોકો પણ આવે, સાથે સાથે અનુસૂચિત જનજાતિના પણ લોકો આવે, એ બધા હિન્દુ જ કહેવાય ને. હવે એ શું કરે છે ખબર છે? આ કોમ્યુનલ એવોર્ડની અંદર એવું લખેલું હતું કે હિન્દુમાં જે ઉપર વર્ગ છે એમની ચૂંટણી અલગ થશે અને અનુસૂચિત જનજાતિ છે એમની ચૂંટણી અલગ થશે, એટલા માટે ગાંધીજી બગડે છે. એટલે કે ગાંધીજી એવું કહેવા માંગે છે કે અહીંયા હિન્દુઓને, મતલબ કે જે અનુસૂચિત જનજાતિના લોકો છે, જે શોષિત વર્ગના લોકો છે, એને તમે હિન્દુઓથી અલગ કેમ પાડો છો? હવે બાબા આંબેડકરનો આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા કે જો આમને અલગ આપીશું, મતલબ કે હિન્દુની અંદર બે ભાગ પાડીશું, અનુસૂચિત જનજાતિ અને સાથે સાથે મધ્યમ વર્ગના, તો અહીંયા એવું થશે કે અનુસૂચિત જનજાતિને પણ સીટો મળશે. કારણ કે અહીંયા તમે જુઓ કે ખાલી હિન્દુનું જો મતલબ કે ચૂંટણી થાય તો એની અંદર મેક્સિમમ ટાઈમ, ઓકે, શું થાય કે હિન્દુમાં જે મધ્યમ વર્ગ છે એ જીતી જશે અને જે શોષિત વર્ગ છે એ એમના એમ રહેશે. તો બાબા સાહેબ આંબેડકર એવું વિચારતા હતા કે જો આમને અલગ પાડીશું હિન્દુથી તો આમને પોતાની અલગ સીટો મળશે. કારણ કે સિમ્પલ વસ્તુ છે, જો બંનેને અલગ અલગ કરો તો જે રીતના મુસ્લિમોને સીટો મળે છે, શીખોને સીટો મળે છે, એ રીતના અનુસૂચિત જનજાતિના લોકોને પણ સીટો મળશે અને આનાથી જે અનુસૂચિત જનજાતિના લોકો છે એ થોડા ઉપર આવશે. મતલબ કે એમની પોતાની સીટો હશે અને અનુસૂચિત જનજાતિના લોકોને પણ કાયદાકીય જે પરિષદ છે એમની અંદર ભાગ મળશે. તો અહીંયા બંને વસ્તુ સાચું છે. ગાંધીજીના અલગ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, બાબા સાહેબ આંબેડકરનો પણ પોતાનો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. હવે થાય છે એવું કે જ્યારે આવું નામ સાંભળે છે કે ભાઈ શોષિત વર્ગના લોકોને અલગથી મતદાન આપવામાં આવશે, ગાંધીજી બગડે છે. હવે એ વખતે ગાંધીજી ક્યાં હોય છે ખબર છે? યરવાડા જેલની અંદર હોય છે, પુનાની યરવાડા જેલમાં હોય છે. અને આવું જેવું વાત સાંભળે છે એટલે કે એમનો તો એક જ રસ્તો હોય, કારણ કે એ તો અહિંસામાં માનતા હોય, સના ઉપર અનશન ઉપર ઉતરી જાય છે કે જ્યાં સુધી હું મરીશ નહીં ત્યાં સુધી હું અનશન કરીશ, તો જેલની અંદર જ અનશન ચાલુ કરી દેશે. સિમ્પલ વસ્તુ છે કે જ્યારે હવે અનશન ચાલુ થયું તો હવે બાબા સાહેબ આંબેડકર જશે, ક્યાં જશે? એમને કહેવા માટે. ઓકે, કારણ કે આ વસ્તુ એમને પણ સમજાવવી પડે કે બાબા સાહેબ આંબેડકર ગાંધીજી જોડે જાય છે, કહે છે કે જ્યારે અનુસૂચિત જનજાતિના લોકો ઉપર ત્રાસ મળતો, ઉપરથી દબાવ મળતો હતો, ઓકે, એમાં જે છૂત અછૂત છે એને બધા માને છે, તો એ વખતે તમે કેમ આવાજ ઉઠાવતા નથી? ઓકે, બાબા સાહેબ આંબેડકર ગાંધીજીને એવું કહે છે કે જ્યારે અનુસૂચિત જનજાતિ ઉપર શોષણ થતું હતું ત્યારે તમે કંઈ બોલ્યા નહીં, હવે જ્યારે એમને પોતાનો હક મળે છે, પોતાની સીટો મળે છે, ત્યારે તમે અહીંયા વિરોધ કરો છો. તો અહીંયા તમે જુઓ કે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે બહેસ થાય છે, કારણ કે બંને જણા સાચા છે. બાબા સાહેબ આંબેડકર પણ સાચા છે, ગાંધીજી પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સાચા છે. ઓકે, તો આવા ટાઈમે વસ્તુ વચ્ચેનો રસ્તો કંઈક કાઢવો પડે.
સિમ્પલ વસ્તુ છે કે અહીંયા કઈક વચ્ચેનો રસ્તો કાઢવો પડે. તો અહીંયા બંને જણાનું મતલબ કે જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સ્વીકારવામાં આવે એના માટે એક રસ્તો કાઢવામાં આવે છે. હવે રસ્તો સિમ્પલ કાઢવામાં આવે છે કે પહેલા તો જે અનુસૂચિત જનજાતિ છે એમાં એમને હિન્દુથી અલગ તો પહેલા તો નહીં કરવાના, એમની જે ચૂંટણી છે એ હિન્દુઓ સાથે જ કરવાની છે, હિન્દુનું પ્રતિનિધિત્વ ઉભા રહેશે અને હિન્દુઓમાં જ અનુસૂચિત જનજાતિ આવશે. પરંતુ જે હિન્દુઓની જે બેઠકો હશે, હિન્દુઓની જેટલી પણ સીટો આપેલી હશે કાયદાકીય પરિષદની અંદર, એની અંદર આપણે અનુસૂચિત જનજાતિની અનામત બેઠકો રાખીશું જે અત્યારે પણ ચાલુ છે. ઓકે, એક્ઝામની અંદર તમે જુઓ કે હજુ પણ જે અનુસૂચિત જનજાતિ છે એમને અનામત બેઠકો એમને આપેલી છે. તો અહીંયા બંનેનું જુઓ કે બંનેનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સેટિસ્ફાઈ થઈ ગયો. જે અનુસૂચિત જનજાતિના લોકો છે એમને હિન્દુઓથી અલગ પણ નથી કર્યા અને એમને હક મળે એ રીતના આપણે હિન્દુઓની અંદર જ એમને અનામત બેઠકો આપી દીધી. તો આ જે કરાર થાય છે બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે જે કરાર થાય છે એને કહેવામાં આવે છે પુના પેક્ટ, જેને આપણે પુના કરારના નામથી પણ ઓળખીએ છીએ. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભલે આપણા બંધારણની અંદર નથી આવતી પણ મારે તમને આ વસ્તુ સમજાવી હતી એટલે મેં આની અંદર મૂકી દીધી. ઓકે, અને આ વસ્તુ બધા લોકોને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ વસ્તુ તમે સમજો કે પુના પેક્ટ, જે આને પુના કરાર કહેવામાં આવે છે. ઓકે, તો આપણે પાછા આવી જઈએ ટોપિક ઉપર. તો નહેરુ રિપોર્ટ આવી હશે, ખ્યાલ આવી ગયો હશે, અને પુના પેક્ટ પુના કરાર છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વાત કરીએ, નેક્સ્ટ જે અધિનિયમ આવે છે તો એ આવે છે ભારત સરકાર અધિનિયમ 1935. આ 1935 નો જે અધિનિયમ હતો ને એ અત્યાર સુધીના જેટલા પણ અધિનિયમ આવ્યો ને એમાં સૌથી મોટો હતો. કારણ કે આ અધિનિયમની અંદર 10 અનુસૂચિ અને 321 અનુચ્છેદ હતા અને જ્યારે પાછળથી જે ભારતનું બંધારણ બને છે ને એમાંથી 2/3 ભાગ છે ને એ આ અધિનિયમમાંથી લઈ લેવામાં આવે છે. આ અધિનિયમ એટલો મોટો હતો, કહેવાય કે એક બંધારણ જ હતું. આ અધિનિયમ એક બંધારણ જ હતું અને પાછળ જતા જે આપણે બંધારણનો 2/3 ભાગ છે ને એ આની જે જોગવાઈઓ છે ને એમાંથી જ લઈ લીધેલો છે. ઓકે, તો આ આપણે ઓબ્વિયસલી આટલી બધી અનુસૂચિ અને 321 અનુચ્છેદ નથી કરવાના પણ આ વસ્તુને જે પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે સમજી લઈએ. તો આ અધિનિયમમાં 10 અનુસૂચિ અને 321 અનુચ્છેદ હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક્ટ હતો. આ જે અધિનિયમની રૂપરેખા છે એ છેલ્લી ગોળમેજી પરિષદ થઈ હતી એની અંદર તૈયાર કરવામાં આવ્યું હતું, એટલે કે એનું પ્રારૂપ છે એ છેલ્લી ગોળમેજી પરિષદ થઈ હતી એની અંદર તૈયાર કરવામાં આવશે. જો કે આ પરિષદની અંદર INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે પાર્ટિસિપેટ કર્યું ન હતું. હવે આની અંદર શું કહેવામાં આવે છે એ વસ્તુ સમજવાની છે, આમાંથી શું મહત્વની વસ્તુ છે એ સમજવાની છે. સૌથી પહેલી જ વસ્તુ યાદ રાખજો કે આ અધિનિયમની અંદર પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવે. એક્ઝામની અંદર પૂછાઈ જાય કે PM અને મિનિસ્ટર, પ્રધાનમંત્રી અને મંત્રી, આ શબ્દનો ઉપયોગ સૌથી પહેલા કયા અધિનિયમની અંદર થયો હતો? તો ભારત સરકાર અધિનિયમ 1935ની અંદર થયો હતો. આ કાયદા અનુસાર બ્રિટિશ સરકારને હસ્તક પ્રદેશો, હવે તમે જુઓ કે અહીંયા ને આખા ભારતને ભેગું કરવાની વાત થાય છે કે બ્રિટિશ સરકાર જોડે જેટલા પણ હસ્તક પ્રદેશો છે અને દેશી રજવાડાઓ છે એ બધાને ભેગું કરીને ઓલ ઇન્ડિયા ફેડરેશન એટલે કે કહેવાય કે ભારતીય સંઘ બનાવવાની વાત થાય છે. કે બ્રિટિશરો અહીંયા તમે જુઓ કે અત્યારે બે વસ્તુ જ હતું, એક રજવાડા હતા જે પોતાનું જે એરિયા હોય ત્યાં રાજ કરતા હતા અને એક બ્રિટિશરો હતા જે બાકીના એરિયા હતા એની અંદર રાજ કરતા હતા. હવે જો એ બંને ભેગા કરી દે તો ઓલમોસ્ટ આખું ભારત છે એ કમ્પ્લીટ થઈ જાય. તો આ બંનેને ભેગા કરીને એટલે કે બ્રિટિશ સરકાર છે એમ કહે છે કે બ્રિટિશ સરકારના અમારા જેટલા પ્રદેશો છે એ અને જે રજવાડાઓ છે એમના પ્રદેશો, આ બંને આપણે ભેગા કરીને એક ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવીએ અને જેનાથી આખો એક ભારત બની જાય અને એ ભારત ઉપર એક કહેવાય કે એક બંધારણ લાગુ કરીએ અને એ બંધારણને અનુસાર આપણે જે નીતિઓ છે એ એપ્લાય કરીએ. ઓકે, જેમ કે અત્યારે છે, અત્યારે તમે જુઓ કે આખું ભારત એક છે અને આખા ભારત ઉપર શું છે, બંધારણનું રાજ છે, એટલે કે બંધારણ છે અને એ બંધારણ પ્રમાણે આપણા જેટલા પણ રાજ્યો છે એ કામ કરે છે. તો અહીંયા પણ એમનો ખ્યાલ એવો જ હતો કે બ્રિટિશ સરકારો એમ કે આપણો પ્રદેશ ઉપર તો આપણે જે આપણા નિયમો છે એ લાગુ કરીએ છીએ પણ જે રજવાડાઓ છે એ તો પોતાની રીતના કામ કરે છે. ઓકે, એમના ઉપર કોઈ બંધારણ લાગુ પડતું નથી, એમના ઉપર કોઈ કાયદા બાયદા લાગુ નથી પડતા. તો અહીંયા એવો ખ્યાલ આવે છે કે ભાઈ રજવાડાઓ તમે અમારી અંદર આવી જાઓ, આપણે એક મોટું ભારત બનાવીએ, ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવીએ અને એની અંદર આપણે કાયદાઓ લાગુ કરીએ. હવે થાય છે એવું. ઓકે, આની અંદર બીજું શું લખેલું હતું? તો એમાં એક બીજી પણ વસ્તુ લખી હતી કે આની અંદર જે કેન્દ્ર અને પ્રાંત બનશે, પ્રાંત એટલે રાજ્યો, તો કેન્દ્ર અને પ્રાંત બનશે એની અંદર સંઘ એટલે કે કેન્દ્ર એ કયા 59 કેટલા વિષયો આપવામાં આવે, 59 વિષયો આપવામાં આવે જેના ઉપર પોતે કાયદા બનાવી શકશે.
પ્રાંત એટલે કે રાજ્યોને 54 વિષયો આપવામાં આવે, જેના ઉપર એ શું બનાવી શકશે, તો નિયમો બનાવી શકશે, કાયદા બનાવી શકશે. સમવર્તી, સમવર્તીનો મતલબ થાય છે બંને એવા વિષયો જેની અંદર સંઘ એટલે કે કેન્દ્ર અને પ્રાંત એટલે કે રાજ્ય બંને જણા કાયદા બનાવી શકે, એવા કેટલા વિષયો હતા? 36. અને મોસ્ટ આઈએમપી કે જે આ વિષયો જે કીધા 54, 36, 59, એના સિવાયના કોઈ વિષયો હોય તો એના ઉપર કોણ બનાવી શકશે? જેને અવશિષ્ટ વિષયો કહેવામાં આવે છે એના ઉપર ખાલી ને ખાલી વાઇસ રોય છે એ કાયદા બનાવી શકશે. કારણ કે આપણે તો બે ત્રણ વસ્તુ સાંભળી હશે બંધારણની અંદર, એક સંઘના વિષયો, એક રાજ્યના વિષયો એટલે કે કેન્દ્ર સોરી પ્રાંતના વિષયો, અને એક સમવર્તી એટલે કે બંનેના. પણ હજુ અહીંયા એક ત્રીજી વસ્તુ સોરી ચોથી વસ્તુ હતી અવશિષ્ટ વિષયો. અવશિષ્ટ વિષયો એટલે એવા વિષયો જે આ બધા વિષયોની અંદર ના આવતા હોય એના ઉપર ખાલી ને ખાલી વાઇસ રોય હોય એ શું બનાવી શકે? કાનૂન બનાવી શકે. તો આ એક્ઝામ ની અંદર પૂછાઈ જશે. સંઘ નહીં પૂછાય, પ્રાંત નહીં પૂછાય, સમવર્તી નહીં પૂછાય. એક્ઝામ ની અંદર આવું પૂછાયેલું છે કે અવશિષ્ટ વિષયો ઉપર અધિનિયમ 1935 પ્રમાણે કોણ કાયદો બનાવી શકશે? તો યાદ રાખજો વાઇસ રોય છે, વાઇસ રોય ને સત્તા મળેલી છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આટલી બધી કથા કરી, ઓકે, આટલો બધો કાયદો પણ લાવવામાં આવ્યો, પણ આખો ફેલ ગયો. કેમ ફેલ? કારણ કે જે રજવાડાઓ છે એમને ના પાડી દીધી કે અમે આની અંદર જોડાઈશું નહીં. તો અમને જે મહેનત કરી હતી, 10 અનુસૂચિઓ બનાવી હતી, 321 અનુચ્છેદ બનાવ્યા હતા, બધું ફેલ થઈ ગયું. કેમ? કારણ કે રજવાડાઓ જ ના પાડી દીધા. મેન એમનું કામ શું હતું કે રજવાડાઓને આપણી અંદર લઈને એક આખું ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવું, પણ રજવાડાઓ છે એની અંદર જોડાયા નહીં, તેથી આ ફેડરેશન છે એ બન્યું જ નહીં. ઓકે, તો આ મેન વસ્તુ હતું. ચલો બીજી વસ્તુ કે 11 માંથી 6 પ્રાંતમાં, ઓકે, દ્વિગૃહીય શાસન પ્રણાલી લાગુ થઈ. અત્યાર સુધી શું હતું કે કેન્દ્રની અંદર બે વસ્તુ હતી, કાયદાકીય અને ધારાકીય. ઓકે, સોરી, કાયદાકીય અને શું હતી? કારોબારી, સોરી, કારોબારી અને કાયદાકીય, આ બે વસ્તુ હતી. કારોબારી છે એટલે કે એમનું મંત્રીમંડળ, કાયદાકીય એટલે કે જે સંસદ તમે કહી શકો. આ વસ્તુ ખાલી ને ખાલી કેન્દ્રમાં હતી. રાજ્યની અંદર શું હતું? તો આગળ આપણે જોઈએ એમ કે ખાલી ને ખાલી વિધાન પરિષદ બનાવવામાં આવે છે. એક ગવર્નર હશે અને ગવર્નરની નીચે શું હશે? વિધાન પરિષદ. આ વિધાન પરિષદ કાયદા બનાવે, સાથે સાથે લાગુ પણ કરાવે. પણ હવે ભારત સરકાર અધિનિયમ 1935 ની અંદર એવું કહેવામાં આવ્યું કે જે પ્રાંત છે, જે રાજ્યો છે, એની અંદર પણ બે ગૃહ હશે. એટલે કે ખાલી વિધાનસભા, જેમ કે અત્યારે છે અમુક રાજ્યોની અંદર, અત્યારે પણ 6 રાજ્યોની અંદર બે વસ્તુ છે, વિધાન પરિષદ પણ છે અને વિધાનસભા પણ છે. ગુજરાતની અંદર ખાલી ને ખાલી વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. તો એ વખતે પણ આ ટાઈપની રાજ્યની અંદર દ્વિગૃહીય શાસન પ્રણાલી લાગુ કરવામાં આવી હતી. કયા કયા? તો 6 પ્રાંત હતા, બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, અસમ અને સંયુક્ત પ્રાંત. તો આ 6 ની અંદર દ્વિગૃહીય શાસન પ્રણાલી છે એ લાગુ કરી હતી. એ વખતે 11 પ્રાંત હતા, એમાંથી 6 માં આ વસ્તુ લાગુ કરવામાં આવી હતી. અને મોસ્ટ આઈએમબી ક્વેશ્ચન કે આ અધિનિયમ મુજબ આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવે છે. ઓબ્વિયસલી એ વખતે આરબીઆઈ નામ નતું આપ્યું, એ વખતે આપ્યું હતું સંઘીય બેંક, જે આજે આપણે આરબીઆઈ ના નામથી ઓળખીએ છીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આ એક્ઝામ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે આરબીઆઈ ની જે સ્થાપના છે એ કયા અધિનિયમ મુજબ થઈ હતી? તો 1935 ના અધિનિયમ મુજબ થઈ હતી. ક્લિયર? તો એ વખતે નામ હતું સંઘીય બેંક, જે આજે આપણે એને આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ. અને ક્યારે થઈ હતી? 1935 ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. તો આ અધિનિયમમાંથી આપણે આટલી વસ્તુ મોસ્ટ આઈએમપી છે જે યાદ રાખવાની છે. ઓકે, હવે આગળ વધીએ. હવે આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ 1940. પણ અહીંયા ઓગસ્ટ પ્રસ્તાવ આવે એના પહેલા એક ઘટના થઈ જાય છે, અને આ ઘટના કહેવાય ને કે હું તો આ ઘટના જે દ્વિત્વ વિશ્વયુદ્ધ થયું હતું એ ઘટનાને સારી માનું છું ભારત માટે. કેમ? કારણ કે આ દ્વિત્વ વિશ્વયુદ્ધના કારણે જ ભારત આઝાદ થયું છે. આ યાદ રાખી લેજો. કઈ રીતના, શું છે એ હું તમને સમજાવું છું. પણ સમય તમે જુઓ કે એ 1935 છે, એના પછી 1939 ની અંદર દ્વિત્વ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય છે. અને આ દ્વિત્વ વિશ્વયુદ્ધ એ 1939 માંથી 1945 સુધી ચાલે છે. હવે દ્વિત્વ વિશ્વયુદ્ધની અંદર શું થાય છે એ તમને સમજાવી દઉં કે બે પાર્ટી હોય છે. ઓબ્વિયસલી યુદ્ધ થાય તો બે જણા તો હોય સામસામે. હવે એક બાજુ હોય છે જાપાન અને જર્મની, બીજી બાજુ હોય છે યુએસએ, બ્રિટન અને ફ્રાન્સ. બ્રિટન એટલે તમે સમજી લો ઇંગ્લેન્ડ, એટલે કે જે બ્રિટિશરો જે આપણા ઉપર રાજ કરે છે એ જ છે બ્રિટન. ઓકે, જે ઇંગ્લેન્ડ કહી દો કે તમે બ્રિટિશરો કહી દો, અંગ્રેજો કહી દો, જે પણ તમે કહો, તો એ છે બ્રિટન. તો અહીંયા બ્રિટન છે એ બ્રિટન એ આપણા ઉપર પણ રાજ કરે છે. ઓકે, ઇન્ડિયા ઉપર પણ અત્યારે રાજ કરે છે. તો બ્રિટન છે એ આ વિશ્વયુદ્ધની અંદર કૂદી પડ્યું, તો સાથે સાથે ઇન્ડિયાને પણ લઈને કૂદ્યું. હવે ઇન્ડિયાના લોકોને એવું થયું
કે અમારે દ્વિત્વ વિશ્વયુદ્ધ જોતે કોઈ લેવા દેવા છે નહીં. તો પણ બ્રિટને હાથે કરીને ઇન્ડિયાને પોતાની રીતના આ દ્વિત્વ વિશ્વયુદ્ધની અંદર ધકેલી લીધું. આ વસ્તુ તો ખોટી છે, સિમ્પલ વસ્તુ. ચલો બ્રિટનને પોતાની રીતના લડવું હોય તો લડે, એમાં ઇન્ડિયાનો શું વાંક? તમે ઇન્ડિયા ઉપર રાજ કરો છો એનો મતલબ એવું કે ઇન્ડિયાને તમે દ્વિત્વ વિશ્વયુદ્ધની અંદર ધકેલી દેશો. તો અહીંયા એ જ થયું કે ઇન્ડિયા ઉપર અત્યારે બ્રિટનો અંગ્રેજોનું રાજ ચાલે છે, તો અંગ્રેજોએ કહેવાય કે પોત આ દ્વિતીય યુદ્ધની અંદર ઇન્ડિયાને પણ ખસેડી નાખ્યું, એટલે કે ઇન્ડિયાને પણ અંદર ધકેલી દીધું. એટલા માટે શું થાય છે? તો એટલા માટે અહીંયા ઇન્ડિયાની અંદર શું થાય છે? આંદોલનો ચાલુ થાય છે કે અમને શું કરવા ધકેલ્યા. ઓકે, તમે તમારે લડવું હોય તો તમારા દેશમાંથી લડો દ્વિતીય યુદ્ધની અંદર, અમારા ઇન્ડિયામાંથી શું કરવા લડો છો? ઇન્ડિયા ઉપર રાજ કરો છો, વસ્તુ બરાબર છે, પણ યુદ્ધની અંદર ધકેલવાની શું કરવા જરૂર છે? ઓકે, તો અહીંયા શું થાય છે? ઇન્ડિયાની અંદર શું થાય છે? મોટા પાયે શું થાય છે? આંદોલનો થાય છે, હિંસક આંદોલનો થાય છે. હવે બ્રિટન છે ભરાય છે. કઈ રીતના ભરાયું? એક તો એમને દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલે છે, એની અંદર તો લડવાનું છે, સાથે સાથે ઇન્ડિયાની અંદર પણ હવે આંદોલનો ચાલુ થઈ ગયા છે, તો ઇન્ડિયાને પણ હવે સંભાળવાનું છે. કારણ કે હવે જો બે વસ્તુ બે બાજુથી ભરાયા છે, એક બાજુ યુદ્ધ ચાલે છે તો એની અંદર એમને પાર્ટિસિપેટ કરી દીધું છે, એટલે કે એની અંદર જોડાયેલા છે, તો યુદ્ધની અંદર તો લડે છે, સાથે સાથે ઇન્ડિયાની અંદર પણ આંદોલનો ચાલુ થઈ ગયા છે કે ભાઈ ઇન્ડિયાને તમે શું કરવા જોડ્યું. તો ઇન્ડિયાની અંદરના લોકો પણ બ્રિટિશરોની સામે આવી જાય છે. તો અહીંયા બેવડી એટલે કે એમને બંને બાજુ લડવું પડે છે. તો અહીંયા બ્રિટન એ ઇન્ડિયન લોકોને સમજાવવા માટે કે ભાઈ આ દ્વિત્વ વિશ્વયુદ્ધ ચાલે છે, ત્યાં સુધી તમે શાંત થઈ જાઓ, પછી તમારે જે કરવું હોય કરજો, પણ એઝ ઓફ નાઉ તમે શાંત થઈ જાઓ. અને એટલા માટે શું લાવવામાં આવે છે? ઓગસ્ટ પ્રસ્તાવ લાવવામાં આવે છે 1940. હવે આ પ્રસ્તાવનો મતલબ શું? મતલબ કે પ્રસ્તાવ શું કરવા લાવ્યા? તો અહીંયા શું છે, તમને ખબર છે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એ અત્યારે એક્ટિવ હોય છે. ઓકે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અને એમની એક માંગ હોય છે. આ માંગ એમને પહેલા પણ કરેલી હોય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ ક્યારની બ્રિટિશ સરકારને કહેતી હોય છે કે અમને એક બંધારણ સભા બનાવવાની અનુમતિ આપી દો. ઓકે, ક્યારની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે ક્યારની એને માંગ કરતી હોય છે બ્રિટિશરો પાસે કે અમને બંધારણ સભાની રચના કરવાની મતલબ કે પરમિશન આપી દો, જેની અંદર એ સ્વતંત્ર હશે, એની અંદર કોઈ પણ બ્રિટિશરો હશે નહીં, ખાલી ને ખાલી ભારતીય લોકો હશે, અને ભારતીય લોકો જ પોતાનું પર્સનલ બંધારણ બનાવશે. ઓકે, આવી માંગણી કરી હતી પહેલા, જે અંગ્રેજો દ્વારા નકારી કરવામાં આવી હતી. હવે અહીંયા એ લોકો ભરાયા છે. ઓકે, કારણ કે હવે સિમ્પલ વસ્તુ છે કે ઇન્ડિયા છે એ શું કરવા માને. ઓકે, અહીંયા બ્રિટિશરો એમ કે તમે દ્વિતીય વિશ્વયુદ્ધ સુધી રોકાઈ જાઓ, તમે કશું કરશો નહીં, તો ઇન્ડિયા શું કરવા માંડે? તો અહીંયા એમ એ સામે મૂકી દીધું કે વાંધો નહીં, અમે રોકાઈ જશું. ઓકે, અમે અત્યારે હાલ પૂરતું બધું બંધ કરી નાખશું, પણ જેવું દ્વિત્વ વિશ્વયુદ્ધ પતે તરત જ અમને બંધારણ સભા બનાવવાની માંગણી જે છે એ અમારી પૂરી કરજો. તો અહીંયા કહેવાય કે એક ઓફર લઈને આવે છે કોણ? ઓગસ્ટ પ્રસ્તાવ 1940. એની અંદર એવું કહેવામાં આવે છે, કોણ હોય છે એ પહેલા જોઈ લો, કે એ વખતે તત્કાલીન વાઇસરોય હોય છે લોર્ડ લિન લિથગો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો લોન લિથગો. તો લોન લિન લિથગો એક પ્રસ્તાવ રજૂ કરે છે જેને ઓગસ્ટ પ્રસ્તાવ કહેવામાં આવે છે. એની અંદર સિમ્પલ લખેલું હોય છે કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ પછી તમે બંધારણ સભાની રચના કરી શકશો. ઓકે, જે આપણી માંગણી હતી આઈએનસીની એ તમે કરી શકશો, પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ છે એના દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. નથી જોતી, હવે તમે ભરાયા છો, એ વખતે અમને ના પાડી હતી, હવે તમને ના પાડીએ છે કે ના, અમારે બંધારણ સભા બાબા હાલ નહીં બનાવી, અમારે તો આ રીતના આંદોલન કરવા છે. ઓકે, તમારી સામે લડવું છે. ચલો, આ તો ફેલ થઈ ગયો, 1940 નો જે પ્રસ્તાવ છે એ ફેલ થઈ ગયો. હવે આવે છે 1942, એની અંદર ક્રિપ્સ મિશન. જો હજુ ચાલુ છે. ઓકે, દ્વિત્વ વિશ્વયુદ્ધ 1945 ની અંદર પૂરું થાય છે. હવે વાત થાય છે 1942, તો 1942 ની અંદર ફરીથી એક મિશન આવે છે ઇંગ્લેન્ડથી, ક્રિપ્સ મિશન. બ્રિટિશના વડાપ્રધાન ચર્ચિલે સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં 1942માં એક મિશન ભારત મોકલ્યું, જેનો ઉપદેશ દ્વિત્વ વિશ્વયુદ્ધમાં ભારતનો સહકાર મેળવવાનો હતો. સિમ્પલ વસ્તુ, એમનું એક જ કામ હતું કે ભાઈ ભારત હાલ પૂરતું બ્રિટિશરોની જોડે આવીને બ્રિટિશરો વતી એ દ્વિત્વ વિશ્વયુદ્ધની અંદર લડે. સિમ્પલ એમનું આ અત્યારે પહેલું કામ હતું. તો ફરીથી એમને ક્રિપ્સ મિશન મોકલ્યું, પણ આ મિશન પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું, કારણ કે આ વખતે પણ ભારતીય લોકો છે એ માન્યા નહીં. ઓકે, તો ઓગસ્ટ પ્રસ્તાવ 1940 અને 1942 આ બંને યાદ રાખજો. ક્રિપ્સ મિશન એ પણ ફેલ થઈ ગયું, અને ઓગસ્ટ પ્રસ્તાવ છે એ પણ ફેલ
થઈ ગયું. આગળ વાત કરીએ કેબિનેટ મિશન. હવે તમે જુઓ કે વિશ્વ યુદ્ધ છે એ પતી ગયું છે, ઓકે. 1945 ની અંદર વિશ્વ યુદ્ધ છે એ પૂરું થઈ જાય છે. કઈ રીતના પતે છે? યુએસએ છે એ જાપાન ઉપર પરમાણુ બોમ્બ નાખી દે છે, ઓકે. તમને ખબર છે હિરોશિમા અને નાગાસાકી ઉપર યુએસએ છે એ જાપાન ઉપર બોમ્બ નાખી દે છે, બે પરમાણુ બોમ્બ નાખી દે છે. અને આ પરમાણુ બોમ્બની સાથે સાથે, ઓકે, આ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ પૂરું થાય છે. હવે બે ત્રણ મુદ્દાઓ છે જે છેલ્લા છેલ્લા આવે છે, કારણ કે હવે જો 1947 આવવા થઈ રહ્યું છે, ઓકે, આપણો દેશ આઝાદ થવા જઈ રહ્યો છે, તો એના પહેલા એક મિશન આવે છે, કેબિનેટ મિશન. કેબિનેટ મિશનની વાત કરીએ તો બ્રિટનમાં નવી રચાઈ, કારણ કે હવે 1945 વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું છે. વિશ્વયુદ્ધની અંદર જે સરકાર હતી, બ્રિટનની સરકાર, જે તત્કાલીન સરકાર હતી, એ પડી ગઈ. હવે શું થયું છે? નવી સરકાર બને છે, અને નવી સરકાર છે એ ક્યાંક ને ક્યાંક ભારતના ફેવરમાં આવે છે કે ભારતને આપણે આઝાદ કરી દેવો જોઈએ, ઓકે. તો બ્રિટનમાં એક નવી સરકાર રચાય છે અને એના વડાપ્રધાન, ઓકે, કોણ હોય છે? ક્લેમેન્ટ એટલી બને છે. કોણ બને છે? ક્લેમેન્ટ એટલી, જે ભારતની અંદર વચગાળાની સરકાર બનાવવા માટે ત્રણ કેબિનેટ મંત્રીઓનું એક કેબિનેટ મિશન મોકલે છે. હવે આ વચગાળાની સરકાર એટલે શું? મતલબ કે જેટલું પોર્શન ભારતનો હશે એટલું જ શું હશે? અંગ્રેજોનો હશે, ઓકે. સ્ટાર્ટિંગમાં તો એવું નહીં કહી દેતા કે તમને આઝાદ કરી દીધા, ઓકે. એના પહેલા એક કેબિનેટ મિશન લાવવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે ભારતને એક વચગાળાની એક સરકાર બનાવવામાં આવશે. અને એના ભાગરૂપે ત્રણ લોકોને મોકલે છે. કોણ? એક લોર્ડ પેથિંગ લોરેન્સ હોય છે, બીજા સર સ્ટેફર્ડ ક્રિપ્સ, જે હમણાં આવ્યા હતા ને ક્રિપ્સ મિશન લઈને, એ જ હોય છે, અને એ વી એલેક્ઝાન્ડર. આ ત્રણે ત્રણ એમના કેબિનેટ મંત્રીઓ હોય છે, અને આ ત્રણ ભેગા થઈને કેબિનેટ મિશન લઈને આવે છે. એની અંદર સિમ્પલ જોગવાઈ એ હોય છે કે બ્રિટિશ તાજનું જે સર્વોચ્ચ એ સમાપન થશે. કે અત્યાર સુધી શું હતું? કે જે બ્રિટિશ સરકાર છે એ ભારતની અંદર સર્વોચ્ચ હતી, એના ઉપર કોઈ નહોતું, ઓકે. તો હવે એવું નહીં થાય, હવે ભારત પણ એટલા જ પદ સુધી લઈ શકે. મતલબ કે જે ગવર્નર જનરલનું પદ છે, ઓકે, સોરી, વાઇસરોય, અત્યારે તો વાઇસરોય છે, તો વાઇસરોય છે. એવું નહીં રહે કે ભાઈ વાઇસરોય ખાલી ને ખાલી અંગ્રેજ અધિકારી હશે, ના. હવે જે સર્વોચ્ચ વાઇસરોય રહેતા હતા એની અંદર પણ તમે ભારતીય કોઈ વ્યક્તિ બની શકશે. મતલબ કે ટૂંકમાં એક વસ્તુ સમજી લો કે અહીંયા આ કેબિનેટ મિશન દ્વારા એવું કહી દેવામાં આવ્યું કે હવે બ્રિટન સરકાર છે એ સર્વોચ્ચ નહીં રહે. તમારે પણ જો વાઇસરોય બનવું હોય તો પાર્ટીશન ભાગ લો, બનો, ક્લિયર. તો જે બ્રિટિશ તાજનું જે સર્વોચ્ચ હતું એનું સમાપન થઈ ગયું. બંધારણ નિર્માણ માટે બંધારણ સભાની રચના કરવાની પણ જે જોગવાઈ છે એને એક્સેપ્ટ કરી લેવામાં આવી. ભલે અહીંયા એ માન્ય નતા, પણ આ જે સરકાર આવી હતી ક્લેમેન્ટ એટલીની, બહુ મસ્ત સરકાર હતી, અને ભારતને બંધારણ સભા બનાવવાની જે જોગવાઈ છે એને મંજૂર કરી નાખી. તો આ બે વસ્તુ એની અંદર આપવામાં આવી હતી. તો આ થયું કેબિનેટ મિશન 1946. હવે વાત કરીએ 1947. હવે સિમ્પલ વસ્તુ છે કે આપણો દેશ છે એ આઝાદ થવા જઈ રહ્યો છે. હવે બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ ઇટલી હતા, ઓકે, એમને થઈ ગયું કે હવે આપણે ભારત છોડી દેવું જોઈએ. બહુ થઈ ગયું, ઓકે, બહુ રાજ કરી લીધું, હવે આપણાથી હેન્ડલ થાય એવું છે જ નહીં, ઓકે. હવે સમજી લો કે ભારતના લોકો પણ સ્ટ્રોંગ થઈ ગયા છે, એ પણ હવે સમજે છે કે કઈ પણ વસ્તુ થાય તો એની અંદર ભારતીય તો પહેલા હોવા જોઈએ, જો ભારતીય નહીં હોય તો આ તમે ગયા છો, ઓકે. તો અહીંયા શું કરે છે કે જે પ્રધાનમંત્રી હોય છે ક્લેમેન્ટ ઇટલી, મેં તમને કીધું એમ, એ 20 ફેબ્રુઆરી 1947, કઈ 20 ફેબ્રુઆરી 1947 ની અંદર ઘોષણા કરી નાખે છે કે અમે 30 જૂન 1948 સુધી ભારતને છોડી દઈશું. મતલબ કે અમારા જે બિસ્તરા પોટલા છે એ અમે વારીને અમે પાછા ક્યાં જતા રહીશું? બ્રિટિશ જતા રહીશું. ભારતને ટોટલી મુક્ત કરી દઈશું, ભારતમાંથી અમે ટોટલી જતા રહીશું. તારીખ કઈ કીધી? 30 જૂન 1948. તમને એવું થાય કે સાહેબ 1947 માં તો આપણે આઝાદ થઈ ગયા હતા ને, આ તો 30 જૂન ની વાત કરે છે, હજુ રૂકો, વાર છે. તો આને ઘોષણા એવી કરે છે કે 30 જૂન 1948 સુધી અમે જતા રહીશું. પરંતુ જે મુસ્લિમ લિંગ છે એ મુસ્લિમ લિંગ બગડી કે અમારે તો અલગ પાકિસ્તાન જોઈએ છે. આ રીતના તમે ના જઈ શકો. મતલબ કે આવી જેવી ઘોષણા થઈ, હવે સિમ્પલ વસ્તુ છે કે કોઈ ઘર હોય, ઓકે, એ ઘરમાંથી એક વ્યક્તિ હોય, સમજી લો કે એની વાઈફ છે અને બે નાના નાના છોકરા છે, 5-5 વર્ષના છોકરા છે. હવે એમના પપ્પા છે એ જ બધું ઘરનું સંભાળતા હતા, ઇન્કમ ને બધું એના પપ્પાથી જ આવતી હતી. હવે એના પપ્પા જતા રહે તો એ ઘરનું શું થાય? ઇન્કમ બંધ થઈ જાય. મતલબ કે અહીંયા તમે જુઓ કે છોકરાઓ રખડતા થઈ જાય. તો એ મુસ્લિમ લિંગે શું કીધું કે આ રીતના તમે ના જઈ શકો, પહેલા અમાને અલગ પાકિસ્તાન બનાવી આલો, તમે અહીંયા ભાગલા કરી આપો. મતલબ કે અહીંયા સામેથી મુસ્લિમ લિંગે એવું કીધું કે પાકિસ્તાન
અમને અલગ કરી આપો, મતલબ કે અમને એક અલગ દેશ જોઈએ છે, ભારતમાંથી અમને અલગ કરી આપો, તો પછી તમે જજો. તમારે જવું હોય તો જાઓ, પણ અમને પહેલા અલગ કરીને જાઓ. ઓકે, કારણ કે સિમ્પલ વસ્તુ, ઉપરથી સરકાર જ જતી રહે તો આપણે ભાગલા કઈ રીતના પાડીએ. તો અહીંયા એ સરકારને વિરોધ કરવામાં આવે છે કે અલગ પાકિસ્તાનની માંગણી કરી, જેથી વાઇસરોય, એ વખતે વાઇસરોય કોણ હોય છે, માઉન્ટ બેટન હોય છે, બહુ જ મસ્ત વ્યક્તિ હોય છે માઉન્ટ બેટન. માઉન્ટ બેટન ઉપર બંને જે હોય છે ને, આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, બંનેને ભરોસો હોય છે, બંને ટ્રસ્ટ કરતા હોય છે કે આ વ્યક્તિ એકદમ સારો છે, અને આ જ વ્યક્તિ છે જે ઇઝીલી, મતલબ કે પ્રોપરલી ભારત અને પાકિસ્તાનના ભાગલા કરી આપશે. તો માઉન્ટ બેટન દ્વારા ભારત અને પાકિસ્તાનનું વિભાજન દર્શાવતી એક યોજના લાવવામાં આવે છે, ક્યારે, 3 જૂન 1947 માં. અને આ યોજનાને 3 જૂન યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે, અથવા તો માઉન્ટ બેટન યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, જે હમણાં આપણે જોઈશું. તો અહીંયા તમે જુઓ કે માઉન્ટ બેટન યોજના શું હતું, સિમ્પલ વસ્તુ હતું કે અહીંયા જે મુસ્લિમ લીગ છે એના દ્વારા અલગ પાકિસ્તાનની માંગણી થઈ, તો માઉન્ટ બેટને જે ઉપર વડાપ્રધાને કીધું હતું કે આપણે 30 જૂન 1948 સુધી જતા રહીશું, એક ઉભા રહો, આપણે શું કરીએ કે આ બંને જે ભાગલાની માંગણી કરે છે મુસ્લિમ લીગ, તો પહેલા હું ભાગલા પાડી દઉં. ઓકે, વાઇસરોય ત્યાંના હોય છે માઉન્ટ બેટન, તો માઉન્ટ બેટન કહે છે કે હું મારા પ્રમાણે આના ભાગલા પાડી આપું. ઓકે, એના પછી આપણે જઈશું. તો અને આ જે માઉન્ટ બેટન યોજના છે જે ભાગલા પાડવાની, એ 3 જૂન 1947 ની અંદર આપવામાં આવી હતી, જેને 3 જૂન યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે. એ યોજનાની અંદર શું હતું એ હવે સમજીએ. ઓકે, આ છેલ્લી સ્લાઇડ છે. ઓકે, તમને હું બોર નહીં કરું, હવે આપણે દેશ આઝાદ થવાના છે. ઓકે, આ સ્લાઇડની અંદર આઝાદ થઈ જઈશું આપણે. તો વાત કરીએ આપણે છેલ્લી માઉન્ટ બેટનની, જે છેલ્લી યોજના જેનાથી ઇન્ડિયા અને પાકિસ્તાનના ભાગલા થયા, અને સાથે સાથે બ્રિટિશ જે ટોટલી શાસન છે એનો અંત આવ્યો. તો બંને પક્ષોના સહમતિ પછી બ્રિટિશ સંસદમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો. કોના દ્વારા કરવામાં આવ્યો? માઉન્ટ બેટન દ્વારા. માઉન્ટ બેટને એક ખરડો બનાવ્યો, એ ખરડો મુસ્લિમ લીગને પણ બતાવ્યો અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને પણ બતાવ્યો. જો આ બરાબર છે, બંને સંમતિ આપી, આ પછી એ જે સંસદ છે બ્રિટિશની સંસદ, એમાંથી પસાર કરવામાં આવ્યો, જેને સ્વતંત્રતા, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 કહેવામાં આવે છે. આ જે અધિનિયમ છે એ 18 જુલાઈ 1947 ના રોજ બ્રિટિશ સંસદમાંથી પસાર થઈ ગયો. ત્યાંના જે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ, જેની છેલ્લે સાઇન જોઈએ, એ છેલ્લે સાઇન મળી ગઈ, એટલે કે બ્રિટિશ તાજની દ્વારા આ સ્વીકારવામાં આવ્યો. અને 15 ઓગસ્ટ 1947 ના રોજ આ જે અધિનિયમ છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, એ લાગુ કરવામાં આવ્યો. કઈ તારીખ? 15 ઓગસ્ટ 1947. એટલા જ માટે આપણે 15 ઓગસ્ટ 1947, ઓકે, આપણે કયો સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખીએ છીએ? સ્વતંત્રતા દિવસ. એટલે કે આ દિવસથી ટોટલી જે બ્રિટિશરો છે એમનું જે શાસન છે એ આ દિવસે સમાપ્ત થઈ ગયું, અને આપણો ભારત છે એ અલગ આખો દેશ બની ગયો. ચલો, તો ભારત અને પાકિસ્તાન, ઓકે, કહેવાય છે કે અહીંયાથી અલગ થઈ જાય છે, એ આગલા દર અલગ થઈ જાય છે, હજુ બાકી છે. જુઓ, 14-15 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિએ ભારતમાં બ્રિટિશ શાસનની સમાપ્તિ થઈ, અને ભારત અને પાકિસ્તાન આમ બે દેશ બન્યા. કેટલા? જે સ્વાતંત્ર દિવસ ઉજવે છે ને પાકિસ્તાન, એ 14 તારીખે ઉજવે છે. આપણે 15 ઓગસ્ટે ઉજવીએ છીએ ને, એ 14 ઓગસ્ટે ઉજવી નાખે છે, કારણ કે 14 તારીખે અલગ દેશ બની ગયો હતો પાકિસ્તાન. તો આજ એ તારીખ છે, આજ મધ્યરાત્રિ છે 14 અને 15 ઓગસ્ટની, જે દિવસે બ્રિટિશની જે શાસન છે એની સમાપ્તિ થઈ. આગળ વાત કરીએ કે હજુ સાહેબ સિમ્પલ વસ્તુ છે કે બે દેશ અલગ થઈ ગયા છે, પણ એ બે દેશને ચલાવવા કઈ રીતના? બે દેશ અલગ કરી નાખ્યા, હવે સિમ્પલ વસ્તુ કે માઉન્ટ બેટન જતા રહે, તો હવે નવા, મતલબ કે કોણ સંભાળશે, કોણ આ બંને દેશને સંભાળશે કોણ? તો એ બધી વસ્તુ આ કાયદાની અંદર જ લખી હતી કે હવે કઈ રીતના તમારે આ જે દેશો છે એને ચલાવવાના છે. તો શું લખેલું હતું બીજું જો, કે જે વાઇસરોય છે એનું પદ નાબૂદ કરવામાં આવ્યું. જે માઉન્ટ બેટન વાઇસરોય હતા ને, વાઇસરોય, તો આ વાઇસરોયનું પદ છે એ નાબૂદ કરવામાં આવ્યું, અને એની જગ્યાએ ગવર્નર જનરલનું પદ લાવવામાં આવ્યું. તો એ તમે જો કે પહેલા શું હતું, ગવર્નર જનરલમાંથી વાઇસરોયનું પદ લાવવામાં આવ્યું હતું, પણ આ અધિનિયમ મુજબ વાઇસરોયનું પદ છે એ કેન્સલ કરવામાં આવ્યું, અને વાઇસરોયની જગ્યાએ હવે ગવર્નર જનરલનું પદ લાવવામાં આવ્યું. અને પહેલા ગવર્નર જનરલ કોણ બન્યા? એ જે વાઇસરોય હતા એ જ હવે ગવર્નર જનરલ બની ગયા. એટલે કે માઉન્ટ બેટન છે એ પ્રથમ ગવર્નર જનરલ બને છે. ક્યારે? આઝાદી પછી. ઓકે, પૂછાઈ જાય એક્ઝામની અંદર કે આઝાદી પછી પહેલા
गवर्नर जनरल कोण बने छे तो माउंट बेटन बने छे, जे वायसरॉय हता ए ज हवे शुं बनी जाय छे गवर्नर जनरल बनी जाय छे। અને પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટન બને છે અને માઉન્ટબેટન છે એ આઝાદી પછી પણ અંદાજિત એક વર્ષ સુધી રહેશે, એટલે કે 15મી ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થઈ ગયો ત્યાંથી 21 જૂન 1948 સુધી આ માઉન્ટબેટન છે એ ભારતની અંદર જ રહે છે, એટલે કે હજુ એક વર્ષ સુધી આ ગવર્નર જનરલના પદ ઉપર રહે છે। કારણ કે કોઈ વ્યક્તિ તો જોઈએ ને, કારણ કે ડાયરેક્ટ આ રીતના ભાગલા કરીને અંગ્રેજ સરકાર ભાગી જાય તો એનું જે પ્રશાસન છે એ વિખેડાઈ જાય। તો જ્યાં સુધી ભારત પોતાનું બંધારણ, પાકિસ્તાન પોતાનું બંધારણ ના બનાવી દે અને એ બંધારણ પોતાના દેશમાં લાગુ ન કરે ત્યાં સુધીને વ્યવસ્થા સંભાળવા માટે કોઈ વ્યક્તિ તો જોઈએ ને, તો એ હતા આ ગવર્નર જનરલના પદ ઉપર ત્યાં સુધી રહે છે એક વર્ષ સુધી કોણ, માઉન્ટ બેટન। એના પછી બંને દેશોને અલગ અલગ બંધારણ બનાવવાનો અધિકાર આપવામાં આવે આ જ યોજના અંતર્ગત, કે ભાઈ પાકિસ્તાન તમે તમારું અલગ બંધારણ બનાવો, ઇન્ડિયા તમે તમારું પોતાનું અલગ બંધારણ બનાવો। અને બંધારણ બને ત્યાં સુધી કાયદા, અમુક નોર્મલ કાયદા બનાવવાની પણ અધિકાર આપી દીધો, કે જ્યાં સુધી તમારું બંધારણ બને છે ત્યાં સુધી તમારે કોઈ કાયદા બનાવવા હોય દેશને સંભાળવા માટે તો પણ તમે સંભાળી શકો છો। બીજી વસ્તુ કે અહીંયા દેશી રજવાડાઓ પણ હતા, દેશી રજવાડાઓ એટલે કે નાના નાના રાજાઓ હતા, એમને પણ કહી દેવામાં આવ્યું કે તમારે જેની જોડે જોડાવવું હોય એની સાથે જોડાવો, ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાવો, પાકિસ્તાન સાથે જોડાવવું હોય તો પાકિસ્તાન સાથે જોડાવો। તો આ અધિનિયમ આવ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે એક્ટિવ થઈ જાય છે, ઓકે, બધા રજવાડાઓને મળે છે અને બધા રજવાડાઓને ભેગા કરીને, ઓકે, યુનિટી બનાવીને ભારત સાથે દંડ, સામ દંડ જે પણ યુઝ કરવો હોય, ઓકે, પેલા કહે છે ના સમજે તો મિલિટરીનો ઉપયોગ કરે છે પણ છેલ્લે ભારતની અંદર જોડી દે છે, ઓકે। તમને ખબર છે કે હૈદરાબાદ માનતું નહોતું, જમ્મુ કાશ્મીર માનતું નહોતું, જૂનાગઢ માનતું નહોતું, પણ સામદંડનો ઉપયોગ કરીને સરદાર વલ્લભભાઈ પટેલે છેલ્લે એમને ભારતની અંદર તો જોડી દીધા હતા। તો આ રીતના કહેવાય કે આપણો જે દેશ છે એ આઝાદ થઈ જાય છે। તમારે એક બીજો વસ્તુ પણ યાદ રાખવાનું છે કે સાહેબ આ ગવર્નર જનરલનું પદ ક્યાં સુધી રહે છે, તો યાદ રાખજો આપણે જે બંધારણ લાગુ કર્યું એ કઈ તારીખ હતી, 26મી જાન્યુઆરી 1950, તો આ તારીખ સુધી આ ગવર્નર જનરલનું પદ રહે છે, ઓકે। અને પૂછાય જાય કે સાહેબ તો આ 1948 છે તો 1948 થી 1950 સુધી કોણ રહ્યું હતું, તમને એવો ક્વેશ્ચન થાય કે ગવર્નર જનરલમાં જે માઉન્ટબેટન છે એ 15મી ઓગસ્ટ 1947 થી 21 જૂન 1948 સુધી રહ્યા હતા, તો સાહેબ 1948 થી 26મી જાન્યુઆરી 1950 સુધી ગવર્નર જનરલના પદે કોણ રહ્યા હતા, કારણ કે ત્યાં સુધી તો ગવર્નર જનરલનું પદ હતું, ક્યાં સુધી, 26મી જાન્યુઆરી સુધી, તો એ તમારે કોમેન્ટ કરવાનું છે, ઓકે, અહીંયા કોણ રહ્યું હતું। કારણ કે અહીંયા જો એક ગેપ પડે છે 1948 થી 1950, અને આ પહેલા ભારતીય ગવર્નર જનરલ હતા, અત્યાર સુધી તો અંગ્રેજો હતા, હવે પહેલી વખત ગવર્નર જનરલ કોઈ ભારતીય બને છે, ઓકે, અને 1926મી જાન્યુઆરી 1950 સુધી એ રહે છે, તો એ કયા ભારતીય વ્યક્તિ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે। જે પણ સાચો કોમેન્ટનો આન્સર આપશે એને હું પિન કરી દઈશ, મતલબ કે હું લાઈક આપી દઈશ। બીજી વસ્તુ કે નેક્સ્ટ લેક્ચરની અંદર હું જણાવી પણ દઈશ, ઓકે, કદાચ લોકો કોઈ એમ કે સાહેબ અમને કહી દો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર જણાવી દઈશ, બાકી કોમેન્ટની અંદર જેનો પણ સાચો હશે એને હું લાઈક આપી દઈશ, પિન પણ કરી દઈશ, ઓકે। તો આ સાથે આપણો દેશ આઝાદ થઈ ગયો। હવે આપણે બંધારણ સભાની વાત કરીશું કે બંધારણ સભા કઈ રીતના પોતાનું બંધારણ બનાવે છે, કઈ રીતના આપણું બંધારણ છે એ રેગ્યુલેટ થાય છે, અને કઈ રીતના આપણું બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ છે, કેવા અનુચ્છેદ છે, કેવા સુધારા થાય છે, આ બધી વસ્તુ, ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરી દઈશું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, જેથી આ વિડીયો નાનામાં નાના જે પછાત વર્ગના અથવા તો છેવાડાના ગામના જે લોકો છે એમના સુધી આ વિડીયો પહોંચે, જે લોકો છે જે પૈસા અફોર્ડ નથી કરી શકતા અકેડેમીની અંદર, એમને આ ફ્રી નોલેજ એમને મળતું રહે, ઓકે। તો આ લેક્ચરને શેર કરવું ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં એક બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી હું નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય। તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, બાય, ઓલ ધ બેસ્ટ।